હેલો ફ્રેન્ડ્સ, પુરુષોત્તમ માસ સ્પેશિયલ રેસિપીઝમાં આજે આપણે બનાવીશું ફરાળી પાત્રા. તમે જોઈ શકો છો હેલ્ધી અને ટેસ્ટી ફરાળી પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે અને આ બનાવવા એકદમ ઇઝી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજની રેસિપી. તો આ ફરાળી પાત્રાના બેટર બનાવવા માટે એક કપ જેટલો રાજગરાનો લોટ લઈ લેવાનો અને એક કપ જેટલો સિંગોડાનો લોટ લઈ લેવાનો છે. કોઈપણ વાટકીનું માપ લઈને એક એક વાટકી લઈ લેવાની અને તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું, સાથે એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું અને એક ચોથાઈ ચમચી હળદર ઉમેરવાની. અહીંયા ઉપવાસમાં તમે જે વસ્તુ ખાઈ શકતા હોય તે વસ્તુ તમારે ઉમેરવાની અને જે વસ્તુ તમે ઉપવાસમાં ના ઉપયોગમાં લેતા હોય તે વસ્તુ તમારે અહીંયા સ્કીપ કરી દેવાની. તમે સાથે એક ચમચી જેટલા તલ પણ ઉમેરી શકો અને હોમમેડ બે ચપટી ગરમ મસાલો ઉમેરી દીધો છે અને સાથે એક કપ જેટલું ખાટું દહીં લઈ લીધું છે. અહીંયા મેં અડધું દહીં અત્યારે ઉમેરી દીધું છે અને સાથે એક મોટી ચમચી જેટલું દળેલી ખાંડ ઉમેરી દઈએ. અને જો આની જગ્યાએ તમારે એક ચમચી જેટલો ગોળ લેવો હોય તો એક ચમચી જેટલો ગોળ ઉમેરી દેવાનો અને આને સરસ મિક્સ કરી લેવાનું. હવે જે અડધું દહીં હતું તે પણ પાછું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. આની જગ્યાએ તમારે ઘાટી છાશ લેવી હોય તો ખાટી થોડી છાશ હોય તે ઘાટી લઈ શકો છો, તે પણ એક કપ જેટલી તમે લઈ શકો છો. હવે જે કપમાં મેં દહીં લીધું હતું તેમાં જ મેં થોડુંક પાણી લઈ લીધું છે અને અડધો કપ જેટલું જ લીધું છે. હવે આપણે જરૂર હોય એટલું જ પાણી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. અને આની જગ્યાએ તમે છાશ લીધી હોય તો પછી છાશ ઉમેરતા જજો અને મિક્સ કરતા જજો. આપણું બેટર મીડિયમ થીક હોવું જોઈએ. અહીંયા જે આપણે અળવીના પાન લીધા હોય તેમાં આપણે ચોપડી શકીએ એટલું જ આપણું ખાટું બેટર રાખવાનું છે. બહુ પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે. ટેસ્ટ કરી લેવો, કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવી. અહીંયા તમે જોઈ શકો છો 2-3 ચમચી જેટલું પાણી હજુ વધ્યું છે. હવે મેં અહીંયા પાંદ લઈ લીધા છે. તમે જોઈ શકો છો મેં એને ધોઈને કોરા કરીને એની નસો કાઢી લીધી છે. નસો અહીંયા તમારે જેટલી જાડી હોય એટલી જ કાઢવાની, નીચેની નસો પાતળી હોય તો એ નહીં કાઢવાની. બસ ખાલી ઉપરની અને વચ્ચેની જે જાડી જાડી નસો હોય ને એટલી જ તમારે કાઢવાની. અને જેટલા પાન મોટા હશે એટલી એની નસો વધારે હશે અને જેટલા પાન નાના હશે એમાં નસો પાતળી પાતળી જશે. હવે આવી રીતે બેટર લેવાનું અને વચ્ચેથી આપણે એને સ્પ્રેડ કરતું જવાનું. બેટર તમારે જેટલું તમને ભાવે એટલું લગાવી શકો છો. પાતળું લેયર કરી શકો છો, જાડું લેયર કરી શકો છો, તમને જે રીતે ભાવે એ રીતે તમે કરી શકો છો. હવે આવી રીતે જ મેં બીજું પાન મોટું ઊંધું લગાવી દીધું છે. મેં અહીંયા બે મોટા પાન લીધા છે. હવે એમાં પણ આપણે વચ્ચેથી આવી રીતે મસાલો લગાવી દેવાનો. પછી મેં અહીંયા એક મીડિયમ પાન લઈ લીધું છે અને તેને પણ આવી રીતે થોડુંક દબાવીને અને પછી એમાં પણ મસાલો લગાવી દેવાનો. તમારે જેટલું મોટો રોલ કરવો હોય એ પ્રમાણે તમારે અંદર પાન મૂકતા જવાના. બે પાનના પણ થાય છે, ચાર પાનના પણ થાય છે, એટલે તમારે જે રીતે જાડા રોલ કરવા હોય એ રીતે તમારે અહીંયા પાન મૂકતું જવાનું અને એમાં લોટ લગાવતું જવાનું. તો મેં અહીંયા બે મોટા, એક મીડિયમ અને એક નાની સાઇઝનું આવી રીતે પાન લઈ લીધું છે અને તેમાં આવી રીતે મેં લગાવી દીધું છે લોટ. હવે એને વાળવાનો છે. તો પહેલાં આવી રીતે સાઈડમાંથી વચ્ચે સુધી વાળી લેવાનો અને પછી બીજી બાજુથી સાઈડમાં આવી રીતે અડધું સુધી વાળી લેવાનો, જેથી વચ્ચે ખોલ ના રહે અને વચ્ચે પાતળું ના થઈ જાય. એટલે ખાસ આવી રીતે એક ટ્રીક ધ્યાન રાખવી કે વચ્ચોવચ્ચ સુધી એને વાળી લેવાનું. હવે આ જે આપણે વાળ્યું છે એમાં પણ થોડોક લોટ લગાવી દેવો એટલે જેથી એ ચોંટી શકે. આપણે નોર્મલી જેમ પાતરા કરી છે એ જ રીત છે. બસ બેટર જ આવી રીતે બનાવવાનું છે અને પછી એને વાળી દેવાનું. આવી રીતે તમારે આગળ પાછળ વાળવું હોય તો આગળ પાછળ એ વાળી દેવાનું, અથવા ન વાળવું હોય તો પણ એમનેમ સીધો રોલ વાળી દેશો ને તો પણ ચાલશે. આ વાળવાની જરૂર નથી. તો મેં એને વાળી દીધું છે તો એમાં પણ થોડોક લોટ લગાવી દો જેથી એ સરસ રોલ વાળી શકે અને ચોંટી શકે. હવે આપણે એનો ટાઈટ રોલ વાળી દેવાનો છે. તો એને દબાવતા દબાવતા ગોળ વાળતું જવાનું. દબાઈ દબાઈને એનો રોલ આવી રીતે વાળી લેવાનો. તમે જોઈ શકો છો આ રોલ બનીને તૈયાર થઈ ગયો છે. આ ચાર પાનનો રોલ છે. તમે ત્રણ પાનનો બનાવ્યો હોય તો થોડોક નાનો પણ બની શકે છે અને બે પાનનો બનાવ્યો હોય તો સાવ નાનો બનશે. તમે જોઈ શકો છો અહીંયા મેં બે પાનનો બનાવ્યો છે, એક ત્રણ પાનનો બનાવ્યો છે અને એક ચાર પાનનો બનાવ્યો છે. એટલે તમારે જે રીતે બનાવવા હોય એ રીતે તમે અહીંયા બનાવી શકો છો. હવે આ બધા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને વરાળે બાફી લઈ. તો મેં અહીંયા ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એની ઉપર આવી રીતે કોઈ કાણાવાળી પ્લેટ રાખી દેવાની અને એમાં થોડુંક તેલ લગાવી દેવાનું જેથી આપણા પાન ચોંટી ના જાય. અને પછી આવી રીતે પાત્રાના રોલ બનાવ્યા એ મૂકી દેવાના. અને રોલ બાફતી વખતે થોડી થોડી વચ્ચે જગ્યા રહીએ એનું ખાસ ધ્યાન રાખજો જેથી બધા જ એક સરખા
બફાઈ જાય. હવે રોલ તમે જેવડા જાડા વાળ્યા હશે એટલું જ એને વધારે ટાઈમ બફાતા થશે. મેં અહીંયા 4 પણ રોલ વાળ્યો હતો તો મેં એને 15 ફૂલ ગેસ ઉપર બાફી લીધું છે. તમે જો નાના નાના બનાવ્યા હોય તો 12-13 તમારે ચેક કરી લેવાનું. આવી રીતે ચપ્પુ વચ્ચોવચ નાખવાનું, જેથી વચ્ચોવચ જ કાચું હોય છે. આગળ પાછળની સાઈડ તો હંમેશા ચડી જ જાય છે, એટલે વચ્ચોવચ જ ચપ્પુ નાખવાનું. અને જો ક્લીન નીકળે તો સમજી જવાનું કે આપણું પાત્રાનો રોલ તૈયાર થઈ ગયો છે બફાઈને. હવે ગેસ બંધ કરી દેવાનો અને એને ઠંડુ થવાનું. જેટલું ઠંડો થશે એટલા જ તમારા કાપા સરસ બનશે. તો આપણે એને મિનિમમ 1-2 કલાક સુધી ઠંડા થવા દેવાના. તમે જોઈ શકો છો મેં એને 2 કલાક સુધી ઠંડા થવા દીધા હતા, અને પછી એકદમ ધારવાળા ચપ્પુથી તમે એના કાપા પાડશો એટલે સરસ મજાના આવી રીતે કાપા પડશે અને એકદમ સરસ રોલ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રોલ બની ગયા છે. તો આ રીતે જેટલા વઘારવા હોય એટલાના આપણે કાપા પાડી લેવાના, અને બાકીને તમે કોથળીમાં વીંટીને 2-3 દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો. અને ફ્રીઝરમાં રાખશો તો 15-20 દિવસ સુધી સારા રહેશે. બસ વઘારવાના હોય ત્યારે 1/2 કલાક પહેલાં થોડાક કાઢી લેવાના, અને પછી એને નોર્મલ થઈ જાય એટલે એને વઘાર કરી લેવાનો. તો હવે વઘાર કરવા 3-4 ચમચી જેટલું તેલ મૂકવાનું, તમને તેલ જોડતું હોય એટલું મૂકવાનું. અને તેમાં 1/2 ચમચી જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, લીમડાના પાંદ અને 2 મોટી ચમચી જેટલો તલ ઉમેરી દેવાના. તલ તમે અંદર મસાલામાં પણ ઉમેરી શકો છો, અને આવી રીતે મારી જેમ વઘારમાં ઉમેરવા હોય તો વઘારમાં પણ ઉમેરી શકો છો. અને આ બધી વસ્તુને સરસ ફૂટવા દેવાની. હવે સરસ ફૂટી જાય એટલે એમાં 3-4 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. આજે આપણે થોડા ગ્રેવીવાળા પાત્રા બનાવવાના છીએ, એટલે મેં 2-3 ચમચી પાણી ઉમેર્યું છે. તમારે એને સ્કીપ કરી દેવું હોય તો સ્કીપ કરી દેવાનું. આવી રીતે 2-3 ચમચી પાણી ઉમેરી અને પછી 1 સુધી એને ફૂલ ગેસ ઉપર પકાવી લેવાનું. પકાવી લેશો એટલે સરસ પાણી પાકી જશે. અને પછી આપણે પાત્રા જે તૈયાર કરીને રાખ્યા તે ઉમેરી દેવાના, અને ઉપરથી પાછું થોડુંક લાલ મરચું, ખાંડ અને જો તમને ભાવે તો થોડુંક લીંબુ પણ ઉમેરી દેજો, અને કોથમીર ઉમેરી દેવાની અને સરસ મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે બનેલા પાત્રા તમને જરાક પણ ડ્રાય પણ નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. ઇવન આમાં તમારે ચટણીની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી બને છે. તો ચોક્કસથી આ રીતે બનેલા પાત્રા ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો, અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરી દેજો. તો આ ઉપવાસમાં તમે એન્જોય કરો ફરાળી પાત્ર. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.